नमस्कार विद्यार्थी मित्रों, सांदीपनी स्कूल और रीना स्कूल ने यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण 12 नो जे पाठ पांचमो कर्मचारी व्यवस्था ए भणी रह्या था, एनी अंदर आपणे छेल्ला लेक्चर में भर्तीनी प्रक्रिया कोने कहेवाय, एनी व्याख्या शू छे, एनो अर्थ शू छे, आ वस्तुओनी माहिती मेळवी चूक्या छे। आजना लेक्चरनी अंदर आपणे मुख्य बे वस्तुमांथी एक टॉपिक भणवानो छे, भर्ती माटेना प्राप्ति स्थानो। હવે અહીંયા બોર્ડ ઉપર આપેલું છે હેડિંગમાં કે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો સમજાવો। 3 માર્કમાં આપણને પ્રશ્ન પૂછે તો એના મુખ્ય બેટા પ્રકાર બે છે, એક આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન। તો કદાચ આપણને એવું ચોખવટ કરીને પણ પૂછે કે આંતરિક પ્રાપ્તિ સ્થાન જણાવો, અથવા તો ચોખવટ કરીને એમ પણ પૂછે કે બાહ્ય પ્રાપ્તિ સ્થાન જણાવો, અથવા તો એનું એક આખું કોષ્ટક બનાવીને પણ આપણને પ્રશ્ન પૂછી શકાય છે 3 માર્કની અંદર। તો આજના દિવસમાં આપણે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનની અંદર આંતરિક પ્રાપ્તિ સ્થાન ભણવાના છે। હવે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાન એટલે શું? તો કે કોઈપણ એકમની અંદર જ્યારે કર્મચારીની જરૂરિયાત પડે છે તો આ કર્મચારીને આપણે નોકરી ઉપર રાખવો છે, કર્મચારીની ખાલી પડેલી જગ્યાને હવે ભરવી છે, તો એવી અરજીઓ તો મંગાવવી પડશે ને। તો એવી અરજીઓ બે રીતે મંગાવી શકાય, એક આંતરિક અને બાહ્ય। કારણ કે આપણે ખૂટતો કર્મચારી ભરવાનો છે, એ સ્વાભાવિક વસ્તુ છે, પણ કઈ રીતે? તો કે આંતરિકમાંથી અથવા તો બાહ્યમાંથી। અને બહુ સહેલો મુદ્દો છે અને બેની વચ્ચે બહુ નાનો એવો તફાવત છે કે કંપનીના અંદરના ને અંદરના સ્ત્રોતમાંથી જો આપણને કર્મચારી મળી જાય તો આંતરિક, અને જો આપણે બહાર જાહેરાત દ્વારા છાપામાં જાહેરાત આપીને, ન્યૂઝ ચેનલમાં જાહેરાત આપીને, અથવા તો કોઈ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત આપીને બહારના કોઈ વ્યક્તિને આપણે જો કંપનીમાં નોકરી ઉપર અરજી કરવા માટે પ્રોત્સાહિત કરીએ તો એ બાહ્ય પ્રાપ્તિ સ્થાન થશે। જેની વિગત આપણે પછીના લેક્ચરમાં ભણશું, પણ આજના લેક્ચરની અંદર આજે આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનોને વિગતવાર ભણવાના છે। બહુ સરળ ટોપિક છે। તો કે ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કયા? તો કે પહેલું, બઢતી આપીને। બઢતી એટલે શું? તો તમે ગુજરાતીમાં એ સમજશો, એના કરતાં અંગ્રેજીમાં તમે બધા જાજું સરળતાથી સમજશો। બઢતી એટલે શું થશે? પ્રમોશન। શું કરવું? ટુ પ્રમોટ। ટુ પ્રમોટ કરવું એટલે તો કે કોઈ વ્યક્તિ નીચલા હોદ્દા ઉપર કાર્યરત છે, હવે ઉપલા હોદ્દામાં કોઈ વ્યક્તિની જરૂરિયાત છે, તો જો નીચેના હોદ્દાવાળો વ્યક્તિ સારો વ્યક્તિ છે, ગુણવાન વ્યક્તિ છે, લાયકાત ધરાવતો વ્યક્તિ છે, તો એ વ્યક્તિને બઢતી આપીને એટલે કે પ્રમોશન આપીને ઉપરની ખાલી પડેલી જગ્યાને આપણે ભરી શકીએ છીએ। એક ઉદાહરણ, આ કંપનીમાં મેનેજરની જગ્યા ખાલી છે, હવે મેનેજરની જગ્યાની નીચે આવશે સુપરવાઇઝર। હવે આ જે સુપરવાઇઝર છે એ જે તે કંપનીનો સૌથી જૂનો કર્મચારી છે અને લગભગ 20 વર્ષથી આ કંપનીની અંદર સુપરવાઇઝર તરીકેનું કામ કરે છે। હવે મેનેજરની ઉંમર થતાં અથવા તો કોઈ સંજોગો વશાત એને કારખાનું છોડી દીધું છે અને હવે મેનેજરની જગ્યા ખાલી પડી છે, તો જો આપણે બહારથી નવો મેનેજર ન લઈ આવવો હોય તો આપણો જે સુપરવાઇઝર છે એ કંપનીના તમામ અંગોથી બહુ સારી રીતે પરિચિત છે, કારણ કે ઘણા વર્ષોથી આ એકમની અંદર એ નોકરી કરે છે અને તમામ બાબતોથી એ માહિતગાર છે। તો હવે આ સુપરવાઇઝરને બઢતી એટલે કે પ્રમોશન આપો અને એને સુપરવાઇઝરમાંથી શું બનાવો? મેનેજર બનાવો, તો ખાલી પડેલી જગ્યા ભરાઈ જશે। એટલે કે કોઈ પણ ખાલી પડેલી જગ્યાને આપણે બઢતી આપીને ભરી શકીએ છીએ। પછી બીજું, બદલી કરીને। હવે બદલી કરીને કઈ રીતે? તો એનું એક ઉદાહરણ જોઈએ। આ એક સ્કૂલની અંદર કુલ 6 શિક્ષકો છે અને ત્યાં જરૂરિયાત છે 5 શિક્ષકોની, અને આ એક સ્કૂલ છે જેની અંદર કુલ શિક્ષકો 3 છે અને જરૂરિયાત 4ની છે, એટલે અહીંયા એક શિક્ષક ઘટે છે અને અહીંયા એક શિક્ષક વધે છે, બરાબર? હવે માની લ્યો કે એ શિક્ષક વાણિજ્ય વ્યવસ્થાનો જ શિક્ષક છે જે આ સ્કૂલની અંદર વધે છે, કારણ કે આ સ્કૂલની અંદર આ 6 જણામાંથી 2 જણા વાણિજ્ય વ્યવસ્થાવાળા છે, બરાબર? તો હવે અહીંયાથી એક વ્યક્તિ જે અહીંયા ઘટે છે ત્યાં વાણિજ્ય વ્યવસ્થાની જગ્યા ખાલી છે, તો આ વ્યક્તિ જે અહીંયા વધારાનો વ્યક્તિ એટલે કે કામની જરૂરિયાત માટે જે એક્સ્ટ્રા તરીકે જેની ગણતરી થઈ શકે, કારણ કે એક જ વિષયના 2 શિક્ષકો છે, તો
तो ए शिक्षक नी आ एकमनी अंदर आ शाळानी अंदर शुं करी देवामां आवे, भर्ती करी देवामां आवे, तो अहींया शिक्षकोनी संख्या सरभर थई जाय अने अहींया घटतो शिक्षक मळी रहे। એટલે કે બદલી કરીને પણ, આ તો મેં તમને સરકારી શાળાનું કે ખાનગી શાળાનું ઉદાહરણ આપ્યું, પણ આવું ખાનગી એકમમાં કે જાહેર એકમની અંદર પણ આવું કરી શકાય છે। એટલે કે એક જગ્યાએથી અન્ય જગ્યાએ કોઈ વ્યક્તિની બદલી કરીને પણ જગ્યા ભરી શકાય છે। એના પછીનો મુદ્દો, મિત્રો કે સગાને તક આપીને, આ બહુ સરળ અને સહેલો મુદ્દો છે। હવે માની લ્યો કે આપણે કોઈ એક એકમની અંદર નોકરી કરતા હોઈ અને એ એકમની અંદર કોઈ કર્મચારીની જરૂર છે, હવે ત્યાં સુપરવાઇઝરની જરૂર છે, તો હું ત્યાં નોકરી કરું જ છું, તો મને ખબર જ છે કે ભાઈ અમારા શેઠ કે અમારા માલિક છે એનું કહેવાનું એવું થાય છે કે આપણે કારખાનાની અંદર એક સુપરવાઇઝરની જરૂર છે। એટલે બહાર વાત આવશે એની પહેલાં તો એનાને એના પોતાના કર્મચારીઓને જાણ હશે જ આ વસ્તુની। તો હવે કંપની બહારથી વ્યક્તિ લેવાની જગ્યાએ પોતાના ને પોતાના એકમના કર્મચારીઓને પૂછે કે ભાઈ આપણે જે તે જગ્યા ભરવાની છે, જો તમારી પાસે કોઈ આવો યોગ્ય લાયકાતવાળો વ્યક્તિ હોય, તમારા કોઈ સગામાં હોય, તમારા કોઈ મિત્ર હોય, પરિચિત હોય અને એને નોકરીની જરૂરિયાત હોય અને આપણી કંપનીની પ્રમાણેની એનામાં લાયકાત હોય, તો આપણી કંપનીમાં કે આપણા એકમની અંદર એને મોકલજો, આપણે એનું જે ઇન્ટરવ્યૂ છે કે એની સાથે જે ચર્ચા પ્રક્રિયા છે ચર્ચા પ્રક્રિયા પૂર્ણ કરશું અને પછી જો યોગ્ય લાગશે તો એમને આપણી આપણા એકમ માટે આપણે એની પસંદગી કરશું। આવી વાત થઈ જાય તો એનાથી ફાયદો શું થાય કે કોઈ પણ જગ્યાએ તમારે જાહેરાત ન આપવી પડે, એટલે કે જાહેરાતનો ખર્ચ બચે અને તરત જ તમને જવાબ મળે, કારણ કે તમે કંપનીના લોકોને લાઈવ એટલે કે જીવંત અવસ્થામાં સમાચાર આપી દીધા છે। તો હવે એ લોકો તરત જ પોતાના આજુબાજુમાં જેટલા પણ પરિચિતો છે એને વાત કરશે અને ઝડપથી કર્મચારી મળશે। એટલે કે મિત્રો કે સગા સંબંધીઓને જાણ કરીને પણ આપણે કોઈ પણ જગ્યા માટે ભરતી કરવાની પ્રક્રિયા છે એ કરી શકીએ છીએ। પછી છે છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને। આપણે જાણીએ છીએ કે આ હમણાં જે શરૂઆતના થોડા મહિનાઓથી કોરોનાનો સમય ચાલે છે, તો એ સમય દરમિયાન તમે બધાએ ન્યૂઝની અંદર સાંભળ્યું હતું, જોયું પણ હશે કે ભાઈ જે પોલીસ કર્મીઓ છે એના સ્ટાફની ખપત હતી, એક એ સ્ટાફ ઘટી રહ્યો હતો। તો હવે એ સમયે પોલીસ પ્રશાસન દ્વારા શું નિર્ણય લેવાયેલો, તો કે હાલમાં એકાદ વર્ષ પહેલાં જે કર્મચારી પોલીસ કર્મચારી છૂટા થઈ ગયા છે, જે રિટાયર થઈ ગયા છે, એવા પોલીસ કર્મચારીઓને આ મહામારીનો સામનો પૂરો ન થાય ત્યાં સુધી ફરીથી પાછી નોકરી આપવી, બરાબર। એટલે જે સમસ્યા છે, જે કાર્ય છે, કાર્યની પૂર્ણાહુતિ ખૂબ સારી રીતે થઈ શકે, કારણ કે અત્યારે તાત્કાલિક ધોરણે કર્મચારીઓની પોલીસ કર્મચારીઓની પરીક્ષા લેવી, એના ફિઝિકલ ટેસ્ટ લેવા, એના લેખિત પરીક્ષાઓ લેવી, એની ભરતી કરવી, એના ફરીથી પગાર શરૂ કરવા, આ બધી પ્રક્રિયા બહુ લાંબી પ્રક્રિયા થઈ જાય। પરંતુ જો શોર્ટકટની અંદર આપણે તરત જ કર્મચારી લેવો છે, તો જે તે જગ્યા માટે જે કર્મચારી છૂટો કરેલો છે એ જ કર્મચારીને ફરીથી પરત બોલાવો, એટલે તમારી ખાલી જે જગ્યા પડેલી છે એ જગ્યાની પરિપૂર્તિ પણ થઈ જશે અને કામ પણ અટકશે નહીં। તો છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને। પછી છે બઢતી સાથે બદલી આપીને। હવે અહીંયા આપણે જો ભણ્યા છીએ બઢતી અને બદલી, હવે જે મુદ્દા નંબર 5 છે એની અંદર બઢતી સાથે બદલી આવો શબ્દ આપેલો છે, એ સમજાવું છું કઈ રીતે। એક સરળ ઉદાહરણ આપું છું તમને કે આ એક સ્કૂલની અંદર કોઈ એક ભાઈ છે, આપણે દાખલા તરીકે ભાઈનું નામ લઈએ મનનભાઈ, બરાબર, જે ઘણા વર્ષોથી એટલે કે લગભગ 30-એક વર્ષોથી શિક્ષક છે કોઈ સરકારી શાળાની અંદર, અને એને અહીંયા એક સ્કૂલ છે, સ્કૂલનું નામ લઈ લઈએ આપણે XYZ સ્કૂલ, આ સરકારી શાળા છે। હવે આ સરકારી શાળાની અંદર ઘણા સમયથી આચાર્યની જગ્યા ખાલી પડેલી છે, આ શાળાની અંદર આચાર્ય કોઈ છે નહીં, કોઈ અન્ય વ્યક્તિ આચાર્યનું ઇન્ચાર્જ એટલે કે એનો ચાર્જ સંભાળીને આચાર્ય જેવું કામ કરી દે છે, પણ ખરેખર જે કાયદેસર રીતે આચાર્ય હોવા જોઈએ, જે ફૂલ સમય પૂરા સમય માટેના, એ આચાર્યની જગ્યા અહીંયા ભરેલી નથી ઘણા વર્ષોથી। હવે આ શિક્ષક જે છે એ ઘણા વર્ષોના અનુભવી છે, બરાબર છે, અને પ્લસ એમને બદલી પણ કરાવી છે, તો હવે એવા સમય સંજોગોનો લાભ શું લઈ શકાય કે આ 30 વર્ષથી કામ કરતા જે તે કર્મચારીને એના અનુભવના આધારે અહીંયા પહેલાં તો શું કરવાનું, બઢતી આપો, એટલે કે એને શિક્ષકમાંથી શેની પોસ્ટ આપો, તો કે આચાર્યની પોસ્ટ આપો, એટલે એ શું થઈ
तो के ई एनी शू थी गई बढ़ती थी गई अने आचार्य नी पोस्ट आपी अने एने XYZ स्कूल नी अंदर बदली करी दियो। एना बे फायदा थी गया कि भाई ने बदली करावी हती एनी बदली पण थी गई अने आ स्कूल में जे खाली जगह पड़ेली हती ए खाली जगह पण भराई गई। एटले के बढ़ती साथे साथे बदली, बढ़ती आपी देवी एटले के प्रमोशन नी साथे बदली करी देवी, आ प्रक्रिया थी पण खाली पड़ेली जगह ने भरी शकाय छे। અને છેલ્લો મુદ્દો છે પ્રતીક્ષા યાદી। પ્રતીક્ષા યાદીને તમે અંગ્રેજીમાં વધારે સરળતાથી સમજશો વેઇટિંગ લિસ્ટ, એને શું કહેવાશે વેઇટિંગ લિસ્ટ। હવે એ કેવી રીતે પ્રક્રિયા હોય આખી પ્રક્રિયા આપણે સમજીએ વેઇટિંગ લિસ્ટની। હવે માની લ્યો કે કોઈ XYZ નામની કંપનીએ 2018ની અંદર ખૂબ મોટા પાયે ઇન્ટરવ્યૂ ગોઠવેલું હતું જે તે જગ્યાઓ માટે। હવે એ 2018માં જે એની જગ્યાઓ હતી એ ભરાઈ ગઈ અને જે લાયક ઉમેદવારો હતા એવા લાયક ઉમેદવારો તો કે A B C D E F G આવા ઘણા બધા ઉમેદવારોની ઈ સમયે અરજી આવી હતી, પરંતુ આની કરતાં પણ કોઈક સારા હતા એટલે એને નોકરી ઉપર રાખી લીધેલા હતા। એટલે હવે આ 2018માં જે આ બધા લોકોના બાયોડેટા કે રિઝ્યુમ આવેલા છે, જે અરજીઓ આવેલી છે એ જે તે કંપની પાસે પડેલી છે, બરોબર છે। હવે એમાંથી કંપની એક યાદી બનાવી છે સૌથી સારો કર્મચારી, સૌથી વધારે સર્ટિફિકેટમાં માર્ક ધરાવતો, અનુભવ ધરાવતો, આવી એક આખી યાદી તૈયાર કરેલી છે, બરોબર છે। હવે માની લ્યો કે કંપનીને ફરીથી 2020ના વર્ષમાં કર્મચારીની જરૂરિયાત પડે છે, તો ફરીથી જાહેરાત આપવાની, ફરીથી ઇન્ટરવ્યૂ લેવાની કોઈ જરૂર નથી। શું કામ? તો કે આપણી પાસે 2018માં જે લોકો આવી ગયા છે, જે લોકોએ ઇન્ટરવ્યૂ આપી દીધેલું છે, એવા લોકોમાંથી સારા સારા જે કેન્ડિડેટ્સ છે એની યાદી આપણી પાસે છે, તો આપણે એક પછી એક એ વ્યક્તિઓને ફોન કરી અને ફરીથી રૂબરૂમાં બોલાવી શકીએ કે 2018માં તમે અહીંયા જાહેરાત આપેલી હતી, પરંતુ એ સમયે અમારી પાસે કોઈ ખાલી જગ્યા ન હોવાથી તમને અહીંયા ચાન્સ મળેલો નહોતો જોબ કરવાનો, તો અત્યારે અમારી જે તે પોસ્ટ માટેની જગ્યા ખાલી છે, જો તમે ક્યાંય અન્ય સંસ્થા સાથે કે અન્ય કોઈ એકમ સાથે જોડાયેલા ન હોય અને અનુકૂળ હોય તો તમે રૂબરૂ મુલાકાત માટે આવી શકો છો। આ રીતે જાણ કરીને આપણે ફટાફટ આપણી પાસે રહેલા વેઇટિંગ લિસ્ટમાંથી, પ્રતીક્ષા યાદીમાંથી ફટાફટ કર્મચારી મેળવી શકીએ છીએ, સમજાય છે। એટલે આ જે સાતે સાત મુદ્દા છે આંતરિક પ્રાપ્તિ સ્થાનનો, એનો સૌથી સારામાં સારો ફાયદો એ છે કે આ બિન ખર્ચાળ છે। બિન ખર્ચાળ એટલે બઢતી આપીને, બદલી કરીને, મિત્રો કે સગા છૂટા કરેલા કર્મચારીને પાછા બોલાવવા, બઢતી સાથે બદલી કરવી, આવા વેઇટિંગ લિસ્ટમાંથી કર્મચારીની પસંદગી કરવી, આની અંદર કોઈ જાહેરાતનો ખર્ચ ભોગવવાનો હોતો નથી। માની લ્યો કે તમે કોઈ જાહેરાત આપો તો જાહેરાતની અંદર એક સાથે ઘણા બધા ઉમેદવારો આવે તો એને બેસવાની, ઉઠવાની સગવડતા હોય, એના માટે અમુક પ્રકારના સારા ઇન્ટેલિજન્ટ માણસો જે તમારી પાસે આખી પેનલ હોય કે જે લોકો બેસીને ઇન્ટરવ્યૂ લે, લોકોની માનસિકતા, એનું જે કદ છે, એનું જે લેવલ છે એ તપાસી શકે, ચકાસી શકે, એવા લોકોને તમારે બેસાડવા પડે, તો આવો કોઈ જ ખર્ચ આ આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં કરવો પડતો નથી, સીધા જ તમે કર્મચારી મેળવી શકો છો। એટલે આંતરિક પ્રાપ્તિ સ્થાનોની વિગત તો અહીંયા પૂરી થાય છે, પણ બહુ સહેલી વિગત છે અને તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં જેટલી પણ વિગત છે ચોપડીમાં આપેલી છે બહુ સરળ છે, એક વખત વાંચી જવાની છે અને તમારા પાકા ચોપડાની અંદર ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોના સાથે સાત મુદ્દાને મૌલિકતાથી લખવાના છે અને તૈયાર કરવાના છે। વધારાની જે વિગત છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું।